પ્રોફેસર નહીં, બર્થડે હતી. સ્કૂલના છોકરાઓ બધા વિશ કરવા માટે કે વિશ થઈ ગયા પછી પ્રોફેસરે એક ઈંટ ઉપાડી. છોકરાઓને પૂછ્યું, બોલો આનું વજન કેટલું હશે? 200, 300, 400 ગ્રામ એક ઈંટનું વજન કેટલું હોય? ઓકે. પછી પ્રોફેસરે કીધું કે હું આ ઈંટ 2 મિનિટ ઉપાડું મારા હાથમાં તો શું થાય? કાંઈ ન થાય. ઓકે. 2 કલાક સુધી મને પકડીને રાખું તો થાકી જવાય, અને હું આખો દિવસ આ ઈંટને પકડી રાખું તો તો આ હાથ બેર મારી જાય, લકવો લાગી જાય, પેરાલિસિસ થઈ જાય. મારે એનાથી બચવું હોય તો શું કરવું પડે? પ્રોફેસર સ્ટુડન્ટને પૂછે છે કે મારે બચવું હોય તો શું કરવું પડે? સિમ્પલ, વેરી સિમ્પલ, આ ઈંટને નીચે મૂકી દો, ફિનિશ થઈ ગઈ વાર્તા. ન થાક લાગે, ન પેરાલિસિસ થાય. પ્રોફેસરે ઈંટ મૂકી દીધા પછી કીધું, ડિટ્ટો. એ જ રીતના આ મગજમાં નબળા વિચાર 2 મિનિટ સુધી રહે ને ત્યાં સુધી વાંધો નહીં, 2 કલાક, 12 કલાક, 20 કલાક, એકનો એક વિચાર 2 દિવસ સુધી જો મગજને ઉપર કબજો જમાવીને ઉભો રહે તો તમારું મગજ બહેર મારી જશે, તમારું મગજ નેગેટિવિટીથી ઘેરાઈ જશે, તમારા મગજને સારા વિચારોને લકવો લાગી જશે. બેટર છે તમારા મગજમાંથી, હાથમાંથી જેમ ઈંટને નીચે મૂકી દેવાની, એમ મગજમાંથી નબળા વિચારને નીચે. હું બોલું છું એ સમજાય છે? તમે કેમ પ્રશ્ન નથી કરતા કે મારા સાહેબ ઈંટ તો વસ્તુ છે ને મૂકી દેવાય, વિચાર એ કઈ વસ્તુ થોડી છે કે આ મગજના સ્ક્રુ ખોલી નાખ્યા, અંદરથી બધા વિચાર લઈ લીધા, પાછું મગજ બંધ કરી દીધું અને નીચે મૂકી દીધા. વિચાર કોઈ વસ્તુ જ? વસ્તુ જ તો વિચારોને કઈ રીતના નીચે મૂકશો? હું બોલે જાઉં છું, તમે સાંભળે જાઉં છો. કાલે ઉઠીને તમને કોઈ પૂછશે તમારા મા બાપ કે મહારાજે તમને એમ કીધું વિચારોને કાઢી નાખવાના, નબળા વિચારોને અટકાવી દેવાના, પણ એના રસ્તા શું? મારો ક્વેશ્ચન તમને સમજાય છે? રાઈટ ક્વેશ્ચન છે? જરૂરી ક્વેશ્ચન છે? આપો આન્સર. વિચારને બદલવા હોય, નબળા નેગેટિવ થોટ્સને મગજમાંથી કાઢી નાખવા હોય, એ કોઈ વસ્તુ નથી કે આમ કાઢીને મૂકી દે. એક જ કામ કરવાનું, નબળા કે નેગેટિવ થોટ્સ આવે ત્યારે તમારા જે મનગમતા થોટ્સ હોય, તમારી મનગમતી જે પ્રવૃત્તિ હોય ને, એ તરફ તમારે ચાલ્યા જવા. સિમ્પલ. એક નાનું બાળક જોયું છે, કોના ઘરમાં છે? 4 મહિના, 6 મહિના, 8 મહિનાનો બાબો બેબી છે. ગુડ. હવે બાબા બેબી જ્યારે આમ ચાલતા થાય ને થોડા થોડા, પછી ઘરની અંદર 2 વસ્તુ હોય, કચરો બી હોય. હોય. હવે છોકરાને ખબર નથી ને કે આ કચરો છે. તમે એમ કહો ચી ડર્ટી ડર્ટી, પણ એને શું ખબર પડે ડર્ટી? અને તમે જેટલી ના પાડો ને તો બાબલાની તો આદત છે કે ત્યાં બસ. આપણું મન બાબા જેવું છે, જેની ના પાડો એના વિચાર વધારે આવે. હું જેની ના પાડું ને ત્યાં તમારું મન વધારે જાય. ઓકે. હજી બીજું એક એક્ઝામ્પલ આપું. તમારો એક દાંત પડી જાય, હવે તમારી જીભને ફેરવવા માટે 31 દાંત છે 32માં, પણ જીભ ક્યાં જશે? ખાડામાં. બીકોઝ યોર માઇન્ડ નેગેટિવ પ્રેમી છે. નો જ્યાં છે ત્યાં જ તમને રસ છે. હવે એ બાબો છે, એને ના પાડી કે ડર્ટી ડર્ટી, તોય ક્યાં જવાનું? એટલે એને એમ ન કહ્યું છી ડર્ટી એવું ના કહેવાનું હોય, એની સામે ઘૂઘરો લાવી દેવાનો. ઓકે. હવે તમે આમ રમાડો ને એટલે એ યુટર્ન લેશે, એનું સ્ટિયરિંગ આખું ફરી જશે. જે એને એમાં મજા આવતી હતી છપછપિયા કરવાની, પોતે જ કર્યું હોય પાછું. હવે એ બધું આપણે કરીને જ આવ્યા છીએ, તમે કોઈના પર હસો નહીં, આ બધી આપણી કથા વાર્તાઓ છે, બીજા કોઈની નથી. હવે એને ના પાડીએ તો પણ ત્યાં જવાનું હોય તો એને ત્યાંથી આમ લાવવું હોય તો એ બધું સમજાવાય ને, છી આમ કરીએ હાથ ખરાબ થાય, પછી આમ કરવું પડે તેમ કરવા, આવી બધી કથા વાર્તા એની પાસે માંડવાની ન હોય. એક ઘૂઘરો બગાડવાનો એટલે સીધો યુટર્ન. ઓકે. જેવો ઘૂઘરો વાગે એટલે ફરી જાય. આ મન પણ એવું જ છે, એને ઉકરડામાં વધારે રસ છે, એને નેગેટિવમાં વધારે રસ છે. એમાંથી એને બચાવવું હોય
તમારી પ્રવૃત્તિ બદલી નાખો, તમારી મનગમતી પ્રવૃત્તિમાં ચાલ્યા છો, એક 10 મિનિટ માટે પણ તમે ચાલ્યા જશો ને તમે એકદમ ફ્રેશ થઈ જશો.